friends, let's start our today's general science topic. The hip bones or hip girdle. The hip bones એટલે થાપણ જે હાડકું છે એમ તો hip girdle એટલે કમર પટો તો અહીંયા જે કમરના ભાગમાં જે હાડકું હોય છે એ the hips are supported by the hip bones એટલે થાપણનો ભાગ છે એ છેના એને કોણ આધાર આપે છે એ થાપણનું જે હાડકું છે એ They form the lower girdle અને તેઓ થાપાના નીચેનો ભાગ છે એની રચના કરે છે The lower girdle connects the legs to the body જે નીચેનો થાપાની નીચેનો ભાગ છે શું કરે છે એ શરીર સાથે પગ છે એનું જોડાણ કરે છે કનેક્ટ એટલે જોડાવું સીન ધીસ ઇમેજ જે લોઅર ભાગ છે એની સાથે શું જોડાશે પગ Similarly, in the upper body, there is the shoulder girdle. And every day, Sarina, Upana Bhagma, Pun, Jakabanu Haduku Che, Ehoi Che, and it connects the arms to the body. And a te Pansu Kurse, Sari Sakaja Hatna Haduku Che, and a Jude Che, and a Hath Chene, Sari Sakaja Jude Che. Now let's see joints. Joints like sandha. The place where two bones meet is called a joint. Tajagya ke jyan. Be hadka jodai chhe to mode chhe. To ene su kevay chhe? Sandha. Sandha kone kevay? Ke jyan. Evi jagya ke jyan be hadka mode chhe. Bones are joined together by strong tissues called ligaments. Ane hadka chhe e મજબૂત પેશીઓથી જોડાયેલા હોય છે જેને શું કહેવાય છે અસ્થિબંધન લિગમેન્ટ્સ એટલે અસ્થિબંધન જોઇન્ટ્સ આર આઈધર મૂવેબલ ઓર ઇમૂવેબલ સાંધા છે એ મૂવેબલ એટલે હલી શકે તેવા અથવા તો ઇમૂવેબલ એટલે ન હલી શકે તેવા પણ હોઈ શકે ફર્સ્ટ જોવાના છે મૂવેબલ જોઇન્ટ્સ એવા સાંધા કે જેમાં હલનચલન થઈ શકે છે ધેર આર ફોર ટાઈપ્સ ઓફ મૂવેબલ જોઇન્ટ્સ જે હલનચલન કરી શકે એવા સાંધાના પ્રકાર કેટલા છે ચાર પ્રકાર છે ફર્સ્ટ વન ઇઝ હિન જોઇન્ટ એટલે કડીનો જે સાંધો છે એ જોઇન્ટ બિટવીન ટુ બોન્સ ધેટ અલાઉઝ મૂવમેન્ટ ઇન ઓનલી વન ડાયરેક્શન ઇઝ અ હિન જોઇન્ટ એટલે બે હાડકાનો સાંધો કે જે શું કરે ફક્ત એક જ દિશામાં હલનચલન અથવા તો ગતિ કરવા દે એને શું કહેવાય હિન જોઇન્ટ શું કરે એવો સાંધો કે જે શું કરશે કે એક જ દિશામાં તમને મૂવમેન્ટ કરવા દેશે તો એને શું કહેવાય હિન જોઇન્ટ એટ સી એક્ટિવિટી 3 ફોર ધીસ પ્રવૃત્તિ 3 અપર અ ડોર ઓર અ વિન્ડો બારી કે બારણું ખોલો હાઉ ડઝ ઇટ ઓપન તો કઈ રીતે ખુલે છે તો ઓન ઓપનિંગ ડઝ ઇટ ગો ઓલ ધ વે બેકવર્ડ્સ એટલે ખોલવાથી શું તે પાછળની તરફ પણ વળે છે નો ના અ ડોર ઓર અ વિન્ડો કેન બી ઓપન ઓનલી ઇન વન ડાયરેક્શન તો બારી અથવા તો બારણું છે એને ફક્ત એક જ દિશામાં ખોલી શકાય છે ધીસ કાઇન્ડ ઓફ મૂવમેન્ટ ઇઝ પોસિબલ ડ્યુ ટુ ધ હિન્જ અને આવા પ્રકારનું હલનચલન છે એ આ હિન્જ કડી છે એના કારણે શક્ય છે ઇટ અલાઉસ મૂવમેન્ટ ઓનલી અપ ટુ અ સર્ટેન પોઈન્ટ અને તે કોઈ ચોક્કસ પોઈન્ટ સુધી જ ગતિ અથવા તો હલનચલન કરવા દે છે સર્ટેન પોઈન્ટ એટલે ચોક્કસ પોઈન્ટ અમુક એંગલ સુધી જ આપણે મૂવમેન્ટ છે એનું કરી શકીએ The hinge joints are located at the elbows, knees, fingers and toes. તો આ જે કડીનો સાંધો છે એ ક્યાં આવેલો છે તો કે એલ્બો એટલે જે કોણીનો ભાગ છે ત્યાં આમ હાથ વળશે પાછળ વળશે નો તો એક જ દિશામાં મૂવમેન્ટ થયું પછી નીઝ એટલે ઘૂંટણનો ભાગ છે ત્યાં સીન પગ બેન્ડ કરો તો એક જ દિશામાં બેન્ડ થશે
फिंगर्स आंगळीઓમાં અને પગના અંગૂઠા છે આંગળા છે ત્યાં એ પણ શું થશે એક દિશામાં ગતિ કરશે thus we can move these body parts only in one direction આમ આપણે આ શરીરના ભાગ છે લાઈક કે એલ્બો નીઝ ફિંગર એન્ડ ટોઝ તો ત્યાં એક જ દિશામાં ગતિ અથવા તો હલનચલન કરી શકીએ છીએ Let's see activity for pravruti 4 stretch out your arm એટલે તમારો હાથ છે એ સીધો કરો keep it horizontal to the ground એટલે જમીન સાથેને આડો રાખો horizontal એટલે આડો lift your forearm upwards from the elbow હવે તમારો forearm એટલે આગળનો જે હાથ છે એને કોણીમાંથી વાળીને ઉપરની તરફ કરો લાઈક this upwards એટલે ઉપર and elbow એટલે કોણી bring it to its original position પછી એની મૂળ સ્થિતિમાં લાવો now try bending the arm backwards હવે હાથ જે છે એને પાછળની તરફ વાળવાનો પ્રયત્ન કરો can you move your arm in both directions તો શું તમે તમારો હાથ છે એને બંને દિશામાં હલનચલન કરાવી શકો છો નો ના ડ્યુ ટુ ધ હિંજ જોઈન્ટ ઇન ધ એલ્બો એટલે કોણીમાં જે કડીનો સંધો છે એના કારણે મૂવમેન્ટ ઇઝ પોસિબલ ઓનલી ઇન વન ડાયરેક્શન તો હલનચલન છે એ ફક્ત એક જ દિશામાં કરી શકાય છે ટ્રાય ધ સેમ મૂવમેન્ટ એટ ધ ની જોઈન્ટ અને આ જ હલનચલન છે એને તમારે જે ઘૂંટણનો સાંધો છે ત્યાં કરવાનો છે your long leg two moves only in one direction તમારા પગનો નીચેનો જે ભાગ છે એ પણ ફક્ત એક જ દિશામાં ગતિ કરે છે now let's see second બીજું કયું છે ball and socket joint ગોળ અને ખાંચા વાળો જે સાંધો છે એ These joints are located at the shoulders and the hips. તો આ સાંધા ક્યાં હોય છે? કે જે ખભાનો ભાગ છે ત્યાં અને hips થાપાનો જે ભાગ છે ત્યાં હોય છે. The ball and socket joint allows movement in all direction. એટલે બોર્ડ ખાંચાવાળો જે સાંધો છે એ બધી જ દિશામાં ગતિ કરવા દે છે. તો બધી દિશામાં તમે હલનચલન કરી શકો છો. જ્યાં બોલ એન્ડ સોકેટ જોઈન્ટ હોય એ ભાગમાં ધ અપર મોસ્ટ પાર્ટ ઓફ ધ હેમરસ ઇઝ શેપ્ડ લાઈક અ બોલ એટલે જે હેમરસ હાડકું છે એના ઉપરનો ભાગ છે એ શેના જેવો છે કે બોલ એટલે દડા જેવો ભાગનો છે ધ શોલ્ડર બોન ઇઝ શેપ્ડ લાઈક અ સોકેટ એટ ધ આઉટર એન્ડ જ્યારે ખભાનું જે હાડકું છે એનો બહારનો છેડો છે ત્યાં શેના જેવું છે તો સોકેટ જેવી રચના છે તો બોલ શેપ્ડ બોન ફિટ્સ ઇન ટુ ધીસ સોકેટ એટલે આ દડા જેવી ગોળ જે રચના છે એ આ સોકેટ ની અંદર ફિટ બેસી જાય છે સીન ધીસ ઇમેજ આ ગોળ છે દડા જેવી રચના અને અહીંયા જે ખાંચો હોય એની અંદર સીધું બેસી જાય છે Similarly, the thigh bone makes a ball and socket joint with the hip bone. અને એવી જ રીતે જે સાથળનો હાડકું છે ત્યાં પણ આ બોલ અને સોકેટ જોઈન્ટ છે એ આ હિપ બોન જે થાપાનું હાડકું છે એમાં પણ આ બોલ અને સોકેટ ના સાંધા જેવી જ રચના હોય છે and the joints at these places allow a rotational movement અને સાંધા જે છે એ વારાફરતી બધે તમને મૂવમેન્ટ ગતિ કરવા દે છે તમે આગળ પાછળ આજુબાજુ બધે મૂવમેન્ટ કરી શકો છો રોટેશનલ એટલે વારાફરતી સો આઈ હોપ ફ્રેન્ડ્સ યુ અન્ડરસ્ટેન્ડ